પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત. ડભોઈ નગરપાલિકાના સભ્યો દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે લીલો કચરો અને સૂકો કચરો નાખવા માટેની ડસ્ટબિનના વિતરણનો કાર્યક્રમ 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તથા યુનિયન બેંકોના મેનેજરોને બોલાવી ડભોઈ નગરપાલિકા દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું. ડભોઈ નગરપાલિકાના બોર્ડનો આજે છેલ્લો દિવસ હોય ડભોઈ નગરપાલિકાના સભ્યો દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે લીલો કચરો અને સૂકો કચરો નાખવા માટે ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યો. ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટાના હસ્તે ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ડભોઈના નાગરિકો સ્વચ્છતા બાબતે જાગૃત થાય તે હેતુસર સૂકો કચરો અને ભીનો કચરો નાખવા માટે બે અલગ અલગ ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું. ડભોઈના ધારાસભ્ય તેમજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખ હંસોયાબેન વસાવા, ઉપપ્રમુખ અફઝલભાઈ કાબાવાલા, કારોબારી ચેરમેન મુકેશ દલાલ તેમજ 13મું અને 14મું નાણાં પંચના ચેરમેન સોનલબેન સોલંકી સહિતના સભ્યો હાજર રહ્યા. ડભોઈ નગરની 3 બેંકોના મેનેજરને ડભોઈ નગરપાલિકા દ્વારા સન્માનપત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું. ભારત સરકારની યોજના મુજબ ડભોઈ નગરમાં ફેરી ફરતા ફેરિયાઓ સાથે હાથલારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા જે નાના ધંધાદારીઓ છે તેમને 10,000 જેટલી રકમની લોન મળી રહે તે માટે ડભોઈની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તથા યુનિયન બેંક દ્વારા 500 અરજી પૈકી 300 જેટલા અરજદારોને 10,000ની લોન આપી ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે. નગરપાલિકાના કાર્યક્રમમાં 3 બેંકોના મેનેજરોને બોલાવી તેઓને સન્માનપત્ર આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું. ભારત સરકારના અને અમારા વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપ આજે ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈને સ્વચ્છ રાખવા માટે ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી રાખવામાં આવ્યો. આજે આ નગરપાલિકાના બોર્ડનો છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે એક સુંદર કાર્ય નગરપાલિકાના સભ્યો દ્વારા અને ખાસ કરીને પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, 14માં નાણાપંચના ચેરમેન અને નગરપાલિકાના તમામ સભ્યોના સંયુક્ત ઉપક્રમે આ સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપના તરફથી આ તમામને અભિનંદન આપું છું. સાથે સાથે જ આ જે સૂકો કચરો અને ભીનો કચરો રાખવા માટે બે અલગ અલગ ડસ્ટબિન આપવામાં આવ્યા છે એના દ્વારા ડભોઈના નાગરિકોમાં એક જાગૃતિ આવે અને લોકો સફાઈ પ્રત્યે જાગૃત થાય એના માટે પણ તમામ ડભોઈના નાગરિકો પાસે અપેક્ષા રાખું. બેંકનું આજરોજ નગરપાલિકાના કાર્યક્રમમાં અલગ અલગ 3 બેંકોના મેનેજરોને સન્માનપત્ર આપવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રીની જે યોજના છે એના અંતર્ગત જે ફેરિયાઓ ધંધો કરે છે, હાથલારી ફેરવે છે, ફેરી કરીને નાનો મોટો ધંધો કરે છે એ તમામને 10,000 સુધીની લોન આપવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી છે. એમાં આ 3 બેંકો દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરીને 500 જેટલા અરજદારોમાંથી 300 ઉપરાંત અરજદારોને 10,000 સુધીની લોન આપી છે. એટલા માટે હું આ બેંકોનો પણ આભાર માનું છું, કારણ કે ઘણી બેંકો પાસે સત્તા હોવા છતાં લોકોને મદદરૂપ થતા નથી. બિલાલ ભુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ.